हेलो नमस्कार एवरीवन, वेलकम टू योर चैनल हरिसर इंग्लिश। दोस्तों आप सबनु स्वागत छे आपनी પોતાની ચેનલ હરિસર ઇંગ્લિશ ની અંદર। दोस्तों आज ना वीडियो ની અંદર લઈને આવ્યો છું 12 ની અંદર ગાલા એસાઇનમેન્ટ 2023 નું જે સોલ્યુશન જે છે એમાં પેપર 1 એનો સેક્શન એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપની સમક્ષ લઈને આવ્યો છું। દોસ્તો આપણે ધોરણ ગાલા એસાઇન ધોરણ 12 ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ ની અંદર ગાલા એસાઇનમેન્ટ ના दरेक पेपर जे छे एना संपूर्ण सॉल्यूशन जे छे सेक्शन ए बी सी डी ई साथे आपणे जे छे ए तमारी समक्ष लईने आवी रह्या छीए। तो जोडायेला रहो अने टूंक समय नी अंदर आपणे स्पोकन इंग्लिश ना वीडियो पण शुरू करी रह्या छीए। जो हजी सुधी तमे चेनल ने सब्सक्राइब नथी करी तो जल्दीथी सब्सक्राइब करी दो जेथी करीने आगळना वीडियो नी नोटिफिकेशन्स तमने मळती रहे। तो चालो दोस्तों वधारे वार नी करीए शुरू करीए गाला असाइनमेंट सॉल्यूशन दोर बार इंग्लिश पेपर एक एनो सेक्शन ए। सौथी पहला छे दोस्तों राइट वेदर द फॉलोइंग सेंटेंसेस आर ट्रू और फॉल्स, नीचे ना वाक्य खरा छे कि खोटा छे कहो। पहलू छे द मोमेंट मैन वॉन्ट्स टू बिकम समबडी ही इज नॉट फ्री, जे जे क्षण मानस कशुक बनवा मांगे छे ते तो ते फ्री नथी। दोस्तों फॉर यूथ नु जे छे ए पाठ माथी आ सेंटेंस लेवामां आव्युं छे, तो साची वात छे दोस्तों अहींया आंसर मां आवशे दोस्तों ट्रू। त्यारबाद छे नंबर सेकंड इंटेलिजेंस ऑफ एंट्स इज वेरी क्लोज टू दैट ऑफ ह्यूमन बीइंग्स, के कीड़ी नी बुद्धि क्षमता जे छे ए मानस नी बुद्धि क्षमता ने मळती आवे छे, जे साची वात छे आंसर मां आवशे दोस्तों ट्रू। त्यारबाद छे राइटिंग अ फ्यू लाइन्स विथ अदर हैंड इंटरप्ट्स रीबेलेंसिंग द टू हेमिस्फीयर ऑफ द ब्रेन, એટલે કે જો બીજા હાથેથી લખવાથી જે મગજના બંને ગોળાર્ધ જે છે એને રીબેલેન્સ કરવામાં ખલેલ પડે છે, જે એકદમ ખોટી વાત છે, આન્સરમાં આવશે દોસ્તો ફોલ્સ। ત્યારબાદ છે વોલ્ટ હેડ પ્રેક્ટિકલ ડ્રીમ્સ એન્ડ હી મેડ ધેમ કમ ટ્રુ, કે વોલ્ટે જે છે એ પ્રેક્ટિકલ ડ્રીમ્સ જોયા હતા જેને સાચા બનાવતા, દોસ્તો ખોટી વાત છે, એને ઇમ્પ્રેક્ટિકલ અહીંયા ડ્રીમ્સ આવે તો આન્સરમાં આવશે દોસ્તો ફોલ્સ। આગળ વધીએ ત્યારબાદ ત્યારબાદ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, સૌથી પહેલો છે અનકોન્શિયસ, અનકોન્શિયસનો મતલબ ઓપ્શનમાં તમને ઇન્સેન નોનસેન્સ સેન્સલેસ અને ઇન્જર્ડ આપે છે, એટલે અહીંયા દોસ્તો આન્સરમાં આવશે સેન્સલેસ। ત્યારબાદ છે ઇન્ટેન્સ, ઇન્ટેન્સનો મતલબમાં સ્લો સ્ટ્રોંગ ફાસ્ટ અને સિવિયર, તો દોસ્તો ઇન્ટેન્સ જે છે એટલો મતલબ થાય છે તીવ્ર, તો ઘણા લોકો અહીંયા બેમાં બે મિનિંગ થાય છે, એક છે સ્ટ્રોંગ અને સિવિયર, તો દોસ્તો પણ આપણે જે છે લેસન મુજબ લખવાનું છે તો દોસ્તો અહીંયા આન્સર આવશે સિવિયર। ત્યારબાદ છે નંબર સેવન પાઉન્ડ, જેનો મતલબ છે મની મિઝર સ્ટ્રાઇક અને હોલ્ડ, એટલે કે મારી દેવું, તો અહીંયા આવશે દોસ્તો આન્સરમાં આવશે સ્ટ્રાઇક। ત્યારબાદ દોસ્તો આગળ વધીએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ, ફંક્શન્સ જે છે એ આપણે લખવાના છે, ઓપ્શનમાં આપેલા છે રીઝન ગિવિંગ એડવાઇસ એક્સપ્રેસિંગ કમ્પેરિઝન એક્સપ્રેસિંગ કમ્પલ્સન, નંબર એટ છે એઝ આઈ એમ ઇનડિસ્પોઝ આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ, તો દોસ્તો એઝ છે એ રીઝન બતાવે છે અહીંયા, એઝનો મતલબ થશે કારણ કે ને કારણે, તો દોસ્તો અહીંયા આવશે એક્સપ્રેસિંગ રીઝન। ત્યારબાદ છે નંબર નાઇન દે ઓટ ટુ બી હિયર એટ ધીસ પર્ટિક્યુલર અવર, દોસ્તો ઓટ ટુ જે છે તમે જોયું છે તો આપણે જે ગ્રામરની અંદર એડવાઇસ પણ બતાવે છે, તો પણ અહીંયા જે છે બે વસ્તુ આપેલી છે એડવાઇસ માટે, શુડ પણ આપેલું છે અને ઓટ ટુ પણ આપ્યું છે, તો દોસ્તો ઓટ ટુ અહીંયા ફરજિયાતપણાની લાગણી દર્શાવે છે, તો અહીંયા કહેવાય એક્સપ્રેસિંગ કમ્પલ્સન। ત્યારબાદ નંબર ટેન છે યુ શુડ સીક રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન, તમારે જે છે યોગ્ય પ્રકારનું એજ્યુકેશન મેળવવું જોઈએ, તો દોસ્તો એ જે સલાહ આપેલી છે તો અહીંયા આવશે દોસ્તો અહીંયા આગળ આવશે એડવાઇસ। ત્યારબાદ દોસ્તો વધીએ આગળ નેક્સ્ટ છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ, કે સૌથી ફંક્શન આધારિત સાચો જે એમસીક્યુ જે છે એ તમે શોધીને લખો। દોસ્તો અહીંયા કીધું છે મોનિટર એવું કહે છે વાય ઇઝન્ટ ધ વેસ્ટ પેપર બાસ્કેટ એમ્પ્ટીડ, કે વેસ્ટ પેપર જે છે એ બાસ્કેટ છે એમ્પ્ટી કેમ નથી, તો દોસ્તો અહીંયા હેરી જે એવું કહે છે એક્સપ્રેસિંગ એક્યુઝેશન, એક્યુઝેશન મીન્સ આરોપ મૂકવો કોઈની ઉપર, તો દોસ્તો અહીંયા આરોપ મૂકવાની વાત કરીએ તો પહેલું જે આઈ ડોન્ટ નો એ આરોપ નથી બતાવતું, નોબડી આસ્ક મી ટુ ડુ ઇટ સોરી આઈ ફોરગોટ ટુ ડુ ઇટ, નંબર ડી છે ઇટ્સ રોય્સ ટર્ન ટુડે હી નેવર ડઝ હિઝ ડ્યુટી, આજે જે છે એ રોયનો વારો છે એ પોતાનું કામ ક્યારે જે યોગ્ય કરતે કરતો નથી, તો દોસ્તો અહીંયા આવશે ઓપ્શન ડી ઇટ્સ રોય્સ ટર્ન ટુડે, કે આજે રોયનો વારો છે તે પોતાનું કામ યોગ્ય રીતે કરતો નથી। ત્યારબાદ વધી આગળ નંબર 12 છે રોઝમેરી એવું કહે છે આઈ એમ સો સોરી
आई एम लेट फॉर द मीटिंग, के मैंने माफ करजो हूँ मीटिंग माटे लेट छू, शोइंग फर्गीवनेस, फर्गीवनेस એટલે माफी, तो माफी जे छे आपवानी छे, तो के यू आर ऑलवेज लेट, तमे हमेशा मोडा हो छो, यू डू हैव एक्सक्यूज एवरी टाइम, तमे हमेशा बाना बताओ छो, इट्स ऑल राइट, कोई वांधो नहीं। और डी के जे कैन यू गिव मी द रीजन, तो दोस्तों ऑप्शन सी आवशे अहींया, इट्स ऑल राइट, ए आवशे साचो जवाब। त्यार बाद आगळ वधीए दोस्तों, नंबर 13 छे, पीटर एवुं के छे आई एम अफ्रेड आई हैव फेल्ड माय ड्राइविंग टेस्ट, मैंने कहता दुख थे कि भाई हूँ मारी ड्राइविंग टेस्ट में निष्फल गयो छूँ, एक्सप्रेसिंग कॉन्सोलेशन, कॉन्सोलेशन दोस्तों एटले अहींया आश्वासन आपवानी वात थई छे, तो आश्वासन आपतुं सेंटेंस तमे ध्यानथी समझशो तो तमने ख्याल आवी जशे, ए छे यू कूड हैव डन मोर प्रेक्टिस, तमारे मोर प्रेक्टिस करवानी करी शकता हता, डोंट वेरी चिंता ना करशो, यू केन ट्राय अगेन, आ वाक्य जे छे कॉन्सोलेशन बतावे छे, सी एन ए डी जे छे ए बतावता नथी, तो दोस्तों अहींया आंसर आवशे ऑप्शन बी, डोंट वरी यू केन ट्राय अगेन लेटर। त्यारबाद छे नंबर 14, मैं कहूँ कि फाधर आई एम गिविंग यू 50 रूपीज फॉर द वीक, फाधर यू कहे हूँ तेने अठवाडिये 50 रूपया आपी रह्यो छूँ, अशोक के जे प्रोड्यूसिंग रीजन, तमारे कारण बतावानुं छे बीजू, तो दोस्तों ऑप्शन में आपेला छे ए आई नीड मोर टू बाय अ जर्नल, मारे जर्नल खरीदवा माटे वधारे जोईए छे, ओके आई विल मैनेज, सो लेस एटला बधा ओछा, डेडी आई एम नॉट अ किड नाउ, तो दोस्तों अहींया आंसर आवशे ऑप्शन ए आई नीड मोर टू बाय अ जर्नल, के मारे कारण बनो छे कि मारे वधारे पैसा जोईए छे जे छे ए जर्नल खरीदवा माटे, ख्याल आवी गयो दोस्तों। आगळ वधीए त्यारबाद, सिलेक्ट एंड राइट द मोस्ट एप्रोप्रिएट क्वेश्चन्स टू गेट द अंडरलाइन वर्ड्स, के वधु ने वधु जे छे एमसी फ्रेमिंग क्वेश्चन्स ना जे छे एमसीक्यू छे, नंबर 15 छे दोस्तों अहींया, हेडेक इज द मोस्ट यूजफुल ब्लेसिंग्स अमोंग ऑल, अहींया हेडेक नीचे अंडरलाइन करे छे दोस्तों, तो करता शुरुआत में जो करता नीचे अंडरलाइन हो तो बी रीते बने, हु अथवा वॉट थी बने, तो दोस्तों पर सजीव नाम हो तो हु थी बने, अहींया दोस्तों हेडेक माथा नो दुखाव वॉट थी बनशे दोस्तों, तो वॉट वाला जे छे अहींया 3 छे, तो आपणे फक्त ने फक्त वॉट ने पाछळनुं वाक्य जे छे एम ज आवुं जोईए, तो एवुं जे छे एक ज प्रकारनो छे ऑप्शन डी, वॉट इज द मोस्ट यूजफुल ब्लेसिंग अमोंग ऑल, के सौथी जे छे उपयोगी आशीर्वाद कयो छे। त्यारबाद छे दोस्तों आगळ नंबर 16, वी ऑल वोन्ट टू बिकम फेमस पीपल, आपणे बधा ज लोको जे छे ए फेमस बनवा मांगीए छीए, दोस्तों अहींया जे छे ए फेमस छे करता क्रियापद पछीनी जे केवा प्रकारना माने, तो दोस्तों अहींया जे फेमस छे एनी सिवायना बधा शब्दो आवे एवुं सेंटेन्स आपणे लेवानुं छे, ऑप्शन एमां छे हु वोन्ट्स टू बिकम ए नहीं आवे, वाय डू वी शा माटे तो टू थी नहीं पूछू, रीजन दर्शक शब्द नहीं एटले वाई थी पण नहीं आवे, वॉट डू वी ऑल वोन्ट टू बिकम, आपणे बधा केवा बनवा मांगीए छीए, तो अहींया दोस्तों आंसर आवशे ऑप्शन सी, ख्याल आवी गयो दोस्तों। आगळ वधीए क्वेश्चन नंबर 17 छे, नेक्स्ट वधीए नंबर 17 छे, नानास एंटायर कॉन्स्टिट्यूशन हेड बिगन टू मॉर्फ, बराबर, तो दोस्तों अहींया जे ऑप्शन छे एमां 4 आपेला छे, नानानुं जे संपूर्ण जे हेड बिगन टू मॉर्फ, तो दोस्तों अहींया ऑप्शननी वात करीए हाउ हेड, हाउ नहीं आवे, कारण के क्रियापद पछी जे छे तमे जुओ हेड पछी जे जे अंडरलाइन करेली छे, तो दोस्तों वॉट थी बने अने एमां मुख्य क्रियापद हे बिगन तो नहीं जावे, तो शुं बन्युं आपणे लखवानुं छे हाउ हेड हेपन टू नानास एंटायर कॉन्स्टिट्यूशन, वॉट हेड बिगन टू मॉर्फ, त्यारबाद छे हाउ हेड नानास एंटायर कॉन्स्टिट्यूशन बिगन टू मॉर्फ अने वॉट हेड हेपन टू नानास एंटायर कॉन्स्टिट्यूशन, के शुं थयुं, तो दोस्तों अहींया आंसर आवशे ऑप्शन डी, दोस्तों आ संपूर्ण सचोट जे सोल्यूशन जे छे ए पहला पेपरनुं छे, आशा राखीए छीए कि आ वीडियो तमने गम्यो हशे, टूंक समयनी अंदर आपणे पेपर एकना सेक्शन बी सी डी अने ई तथा बधा जे ગાલાના અંગ્રેજીના જેટલા પણ પેપર છે બધાનું સોલ્યુશન આપણી ચેનલ પર લઈને આવીશું, તદુપરાંત આપણી ચેનલ પર જે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ્સ એસે ઈમેલ રિપોર્ટ્સ એપ્લિકેશન બધા જના વિડીયો જે છે મૂકેલા છે, આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો, ફરીથી મળીશું દોસ્તો આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।